हेलो फ्रेंड्स, મારું નામ છે ગોહિલ જી, તમે જીરો છો. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ગોહિલ જી, તમે જીરો છો સ્ટુડન્ટ ફર્સ્ટ. તો આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ કે જે 2017ની એક્ઝામ લેવાની હતી પીએસઆઈની, એમાં આપણને ઇંગ્લિશ ગ્રામરના ક્વેશ્ચન્સ છે એ કઈ રીતના જોવા મળે છે. હવે મિત્રો, એક વસ્તુ ધ્યાન રાખજો કે જે પ્રિલિમિનરી એક્ઝામ હોય છે એમાં આપણને ઇંગ્લિશ ગ્રામરના ક્વેશ્ચન પીએસઆઈની એક્ઝામમાં પૂછાણા નહોતા લાસ્ટ યર, અને આ વખતે પણ લગભગ એવું જોવા મળશે કે પ્રિલિમ્સમાં નહીં પૂછાય પણ મેન્સમાં આપણને સ્પેસિફિક ઇંગ્લિશનું પેપર જોવા મળે છે. હવે આ બધા પેપર છે એ તમારે ડાઉનલોડ કરવા હોય તો હું તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાં તમે વેબસાઇટ પરથી જઈને ઓલ્ડ પેપર્સમાંથી તમે બધા પેપર્સ ડાઉનલોડ કરી શકશો. યાદ રાખજો કે પીએસઆઈની એક્ઝામ છેલ્લી 2017માં લેવાની હતી, ત્યાર પછી લેવાની નથી. હવે પીએસઆઈની એક્ઝામમાં આપણને પ્રિલિમ્સમાં જેમ વાત કરીએ એમ કે આપણને ગ્રામરના ક્વેશ્ચન જોવા મળતા નથી, પરંતુ મેન્સમાં આપણને સ્પેસિફિક એક પેપર જોવા મળે છે ઇંગ્લિશ ગ્રામરનું. તો હવે ઇંગ્લિશ ગ્રામરનું આપણી માટે એક સ્પેસિફિક પેપર આપ્યું છે અને આપણે પાસ કરવું જરૂરી છે જો પીએસઆઈ થવું હોય તો. તો હવે એ ઇંગ્લિશ ગ્રામરના પેપરનું આપણે એનાલિસિસ કરશું. હવે એનાલિસિસ કઈ પ્રકારે કરશું? તો કે એમાં અમુક ક્વેશ્ચન જોવા મળે છે જેના આપણને હેડિંગ્સ આપેલા હોય છે. ધારો કે પહેલાં શરૂઆતથી વાત કરી આપણે તો ક્વેશ્ચન 1-7 આપેલા છે, એમાં શું આપેલું છે કે ચૂઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ અન્ડરલાઇન્ડ પ્રોવર્બ એન્ડ ઇડિયમ્સ આપણને આપેલું છે. તો હવે આમાં એક બે મેં તમને ઉદાહરણ તરીકે આપેલા છે. પહેલાં બે ક્વેશ્ચન હતા પેપરના, એ ક્વેશ્ચન બે તમને મેં અહીં આપી દીધા, એમ તમને આગળ ક્વેશ્ચન્સ જોવા મળશે. હવે ધારો કે પહેલો ક્વેશ્ચન આપણને આવો આપી દીધો કે 1-7 પ્રશ્નમાં આપણને આવા પૂછાશે કે પ્રોવર્બ પૂછાશે ને ઇડિયમ પૂછાશે, એ રીતના આપણને ખબર પડે. એ જ રીતના બધા ટોપિકના બે બે ક્વેશ્ચન મેં અહીંયા લઈ લીધા છે જેથી આપણને ખબર પડે કે પીએસઆઈની એક્ઝામમાં કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે અને આપણે શું કરવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે શરૂ કરીએ તો કે ક્વેશ્ચન 1-7 આપેલા છે જેમાં શું આપેલું છે કે ચૂઝ ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ અન્ડરલાઇન્ડ પ્રોવર્બ એન્ડ ઇડિયમ્સ. હવે પ્રોવર્બ અને ઇડિયમ્સ આ બંનેમાં થોડોક તફાવત છે. સામાન્ય રીતે આપણે જ્યારે વાંચતા હોઈએ છીએ ત્યારે આપણને સેમ જ લાગે છે, પણ બંનેમાં થોડી એવી ભેદરેખા છે. એ ભેદરેખા શું છે સમજીએ. જો મિત્રો, પ્રોવર્બ છે ને એ હંમેશા સલાહ આપતું વાક્ય હોય છે કે કોઈ મોટી કહેવતો હોય છે જે આપણને સાંભળવા મળે છે, કહેવતો જે જૂની હોય છે. હવે એક ઉદાહરણ તરીકે લઈએ તો કે અન એપલ અ ડે કીપ્સ ડોક્ટર અવે, એટલે કે દિવસનું એક સફરજન ખાવ તો ડૉક્ટર દૂર રહે, આ એક કહેવત છે. તો એ શું થયું કે આપણને સલાહ આપી છે કે આપણે દિવસમાં એક સફરજન ખાવું જોઈએ કારણ કે એ હેલ્ધી છે, હેલ્થ માટે. તો આ રીતના આપણે પ્રોવર્બ છે એક કહેવતો હોય છે એમ સમજીએ. પછી આપણે વાત કરીએ ઇડિયમ્સની. હવે ઇડિયમ્સ શું છે? તો ઇડિયમ્સ એ છે કે કોઈ શબ્દો હોય એની જગ્યાએ સામાન્ય રીતે કોઈ બીજા શબ્દો ઉપયોગમાં લેવામાં આવે, એટલે કે કોઈ વાત હોય એને સીધી દર્શાવવામાં ન આવે પણ એના ઊંધા મિનિંગ એમ ઊંધું ચીતું કરીને દર્શાવવામાં આવે, તો એને શું કહેવાય? ઇડિયમ કહેવામાં આવે. હવે આપણે કઈ રીતના લઈ શકીએ? તો આપણે શું કરશું કે જો પહેલો જ આપણને અહીંયા ક્વેશ્ચન આપેલો છે એ જ જોઈ લઈએ એમસીક્યુ, તો આપણને ખબર પડી જશે કે ઇડિયમ્સ શું છે અને પ્રોવર્બ શું છે. પ્રોવર્બની આપણે વાત કરી તેમ કહેવતો છે. હવે ઇડિયમ્સનો સામાન્ય મિનિંગ શું છે? કોઈ શબ્દોનો સમૂહ આપેલો હોય ને એ શબ્દોના સમૂહની જગ્યાએ કોઈ બીજા શબ્દો યુઝ કરવામાં આવે જે સિમ્પલીને દર્શાવતા હોય પણ એને થોડીક વાત ફેરી ફેરીને કહેવામાં આવે, એને થોડીક વધારે ભાર આપીને કહેવામાં આવે એને. તો આપણે જોઈએ તો કે ધે મીટ ઇચ અધર વન્સ ઇન અ બ્લૂ મૂન. શું કીધું? ધે મીટ ઇચ અધર વન્સ ઇન અ બ્લૂ મૂન, એટલે કે બ્લૂમૂનની વચ્ચે તેઓ એકવાર મળે છે, એટલે કે તેઓ ત્યારે મળે છે બ્લૂમૂનની વચ્ચે. બ્લૂમૂન છે એનો કોઈ ફિક્સ સમયગાળો નથી મિત્રો. આપણને આન્સર આપી દીધેલો છે સી. હવે સી એટલે વેરી સેલ્ડમ. હવે આપણને ખબર છે કે વેરી સેલ્ડમ, હવે વેરી સેલ્ડમનો અર્થ આપણને ખબર હોય છે. જો એક કહેવત છે તમને ખબર હોય તો, ધ બાર્કિંગ ડોગ ઇઝ સેલ્ડમ બાઇટ, એટલે કે ભસતા કૂતરા ભાગ્યે જ કરડે. હવે ભાગ્યે જ એટલે કે ભસતા હોય એ કદાચ જ કરડે એમ, કે એનું એવું ન હોય કે કરડે પણ કદાચ જ કરડે એમ, એવી એક કહેવત છે. એ આપણે પ્રોવર્બમાં લઈ શકીએ. પણ હવે આ જે વાક્ય છે એમાં આપણને વેરી સેલ્ડમ આપેલું છે. હવે વેરી સેલ્ડમ કયા અર્થમાં છે? તો કે ભાગ્ય જેમ. હવે બ્લૂમૂનનું કોઈ નક્કી નથી, તો આ લોકો ક્યારે મળે, દે એટલે કે તેઓ ક્યારે મળે એનું પણ નક્કી નથી, એટલે કે શું આવે? વન્સ ઇન અ બ્લૂમૂનની જગ્યાએ શું આવશે? વેરી સેલ્ડમ. આ રીતના આપણે અન્ડરલાઇન જે આપેલું છે એ પ્રોવર્બ છે અથવા તો ઇડિયમ છે એ આપણે જોવાનું નથી, પણ એનો અર્થ શું થાય એ જોવાનું છે આપણને આ ક્વેશ્ચનથી ખબર પડે. હવે આગળ ક્વેશ્ચન જોતા જઈએ એમ અલગ અલગ આવતા જશે. હવે ઇડિયમ્સ અને પ્રોવર્બ છે એ તમારે કરવા હોય તો તમને ઢગલો બંધ મળી રહે ગમે તેમ. પણ હવે આપણે એક ઈબુક બનાવી છે જે ઈબુકમાં તમને છે ને બધા લગભગ ક્વેશ્ચન જોવા મળે છે. તેમાં 10,000 એમસીક્યુનો સંગ્રહ છે અને એક વોકેબ્યુલરીની પણ ઈબુક છે જેમાં 5,000 એમસીક્યુ છે.
એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. બહુ ખૂબ જ સરળ પ્રાઇસ રાખી છે, બહુ મોંઘું નથી, તો તમે ઉપયોગ કરશો તો તમને ખૂબ જ સારું પડશે. હવે બીજો ક્વેશ્ચન જોઈ લઈએ, તો કે રમેશ વોઝ ઓલરેડી હેવિંગ મેની પ્રોબ્લેમ્સ એન્ડ હી ડીડ નોટ વોન્ટ ટુ ઓપન અ વોલ ન્યુ કેન ઓફ વોર્મ્સ. શું કીધું? કે હી ડીડ નોટ વોન્ટ ટુ ઓપન અ વોલ ન્યુ કેન ઓફ વોર્મ્સ. શું કીધું? કે એને ઓલરેડી પ્રોબ્લેમ્સ તો હતી જ બહુ હતી, પણ હવે એને કોઈ નવું છે એ કેન નથી ખોલવું. શેનું કેન? તો કે વોર્મ્સ, એટલે કે જે આપણે અળસિયા જે હોય ને વોર્મ્સ કહેવાય, તો કે એનું કેન નથી ખોલવું. એનો મિનિંગ શું? કે હવે પાછેને બીજી મુસીબતો નથી લેવી, હજી એને ઓલરેડી એટલી બધી પ્રોબ્લેમ્સ છે તો એને નવી પ્રોબ્લેમ્સ જોતી નથી. આ વાક્યનો સામાન્ય મિનિંગ એ થાય, પણ આપણને અહીંયા શું આપેલું છે કે ઓપન અ વોલ ન્યૂ કેન ઓફ વોર્મ્સ, એ શું થયું? એ થયું ઇડિયમ. શું થયું? ઇડિયમ. આ કહેવત તો નથી, આપણને કંઈ સલાહ તો આપતી નથી, એ તો આપણને ખબર પડે આ જોઈને. તો આ શું હોઈ શકે? તો કે ઇડિયમ હોઈ શકે. જો આ વસ્તુ એક ધ્યાન રાખજો કે પ્રોવર્બને આપણે કઈ રીતના ઓળખશું, કે પ્રોવર્બને તમારે તો પહેલાં જોવાનું, તમને જોતા એવું લાગશે કે આ ક્યાંક સાંભળેલું છે, એવું લાગે કે નથી સાંભળેલું, તો એમ જોવાનું કે આપણને કંઈ શીખવાણ આપે છે, એમ લાગે કે નથી શીખવાણ આપતું, ખાલી વાક્યનો અર્થ ફેરવે છે, તો એ શું હશે? ઇડિયમ. આ રીતના તમે કરી શકો. હવે આની માટે આપણે આન્સર જોવાનો છે. આન્સર આપણને આપેલો છે, આન્સર સી, તો કે ડીડ નોટ વોન્ટ ટુ ટેકલ અ ન્યૂ પ્રોબ્લેમ, એટલે કે હવે એને બીજી નવી પ્રોબ્લેમ્સ જોતી નથી. આનો સામાન્ય મિનિંગ એ થાય છે. એટલે આ શું આપેલું છે? ઓપન અ વોલ ન્યૂ કેન ઓફ વોર્મ્સ, એ છે ઇડિયમ. હવે એની પછીના ક્વેશ્ચન જોઈએ, તો આમાં શું આપેલું છે જુઓ, તો કે ચૂઝ ધ ઓપ્શન વિચ ઇઝ કરેક્ટલી સ્પેલ્ડ, એટલે કે હવે આપણે અહીંયા સ્પેલિંગ જોવાનો છે. હવે સ્પેલિંગ આપણને ક્યારે આવડે? જ્યારે આપણે પહેલી વાત તો એ જોયો હોય તો, અને સ્પેલિંગ આપણે જોયો ક્યારે હોય? તો કે આપણે ઇંગ્લિશ ક્યારેક વાંચ્યું હોય, વોકેબ્લરી કરી હોય. વોકેબ્લરી કઈ રીતના થાય મિત્રો? વોકેબ્લરી તમે શબ્દ ગોખો ગોખોને વોકેબ્લરી થતી નથી, વોકેબ્લરી પ્રેક્ટિકલી જ થાય. હંમેશા ઇંગ્લિશ ન્યૂઝપેપર છે એ તમે યુઝ કરો, અથવા તો મોબાઈલમાં ઇંગ્લિશ ન્યૂઝપેપર લઈ લો, એ રીતના તમે કરો તો તમારાથી વોકેબ્લરી થશે. તમે શબ્દ ગોખો તો સક્સેસ થશે, પણ એટલું નહીં થાય જેટલું તમે આનાથી કરી શકશો. આનાથી ફાયદો શું છે ન્યૂઝપેપરથી? કે તમારું ઇંગ્લિશ ગ્રામર પણ સાથે સાથે સારું થતું જશે, અને વોકેબ્લરી પણ ખૂબ જ વધશે, અને જે પેપરમાં આપેલા હોય છે વર્ડ્સ એ ખૂબ જ મોસ્ટ એમ્પી હોય છે. આ વસ્તુ યાદ રાખજો. હવે સ્પેલિંગ જોવાના છે. આ વસ્તુ તો તમને ખબર પડી ગઈ. હવે આમાં આન્સર આપેલા છે એટલે આમાં કંઈ બહુ જોવાની જરૂર નથી. સીલિંગ આપેલું છે, એનો સીલિંગનો સ્પેલિંગ કીધો છે કે આમાં કરેક્ટ સ્પેલિંગ કયો છે. પછી બીજો છે ઓકેશન, ને ઓકેશનનો સ્પેલિંગ કયો છે એ આપણને કીધું છે. એટલે હું તમને ખાલી અત્યારે પેપર બતાવું છું કે આ રીતનું તમને પૂછાય છે, અને તમારે તૈયારી આ રીતના કરવાની છે. જો તમારે પેપર ડાઉનલોડ કરવું હોય તો લિંક વેબસાઇટની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ પણ કરી શકશો. હવે એની પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ કલેક્ટિવ નાઉન. હવે મિત્રો, કલેક્ટિવ નાઉન એટલે શું? જો કોઈ ગ્રુપ હોય, કંઈ ટોળું હોય, અથવા તો કોઈ વસ્તુઓનો જાજો સંગ્રહ હોય, એને દર્શાવવા માટે એને એક નાઉન આપેલું, એને શું કહે? કલેક્ટિવ નાઉન. હવે જેમ બધા અલગ અલગ ટોળાના નામ આપવામાં આવે એને શું કહેવામાં આવે? કલેક્ટિવ નાઉન. કલેક્ટિવ એટલે કે જે ભેગું હોય, ટોળું હોય, એની વાત છે. હવે ક્વેશ્ચન સમજીએ. અ બ્લેન્ક ઓફ બર્ડ્સ ઇઝ ઓલવેઝ બ્યુટિફુલ સાઇટ. હવે બ્લેન્ક ઓફ બર્ડ્સ, હવે બર્ડ્સ માટે ક્યુ કલેક્ટિવ નાઉન વપરાય એ આપણને ખબર હોવી જોઈએ. હવે એ આપણને ખબર હોય તો આ ક્વેશ્ચનનો આપણને આન્સર આવડે. હવે આમાં બી આન્સર આવે છે તો આપણને તમને સ્ક્રીનમાં આપેલું જ છે, પણ અહીંયા તમારે જો આનો આન્સર જોવો હોય અથવા તો આપણે શીખવું હોય તો આપણી પાસે કલેક્ટિવ નાઉનની નોલેજ હોવી જોઈએ, જેની માટે આપણે કલેક્ટિવ નાઉનનો ચાર્ટ ઓનલાઈન તમે ડાઉનલોડ કરી શકો, અથવા તો કોઈ બુકમાં આપેલો હોય તો પણ સારું, તો તમે કરી શકો. પછી 16મું છે, અ બ્લેન્ક ઓફ બીઝ એટેક્ટ રવિ ઇન પાર્ક. આમાં શું આપેલું છે? બીઝ આપેલી છે. બીઝ એટલે જે માખી, મધમાખી અથવા તો સામાન્ય માખી કહી શકીએ. મધમાખી લઈએ આપણે તો હની બી કહેવાય, સામાન્ય માખી છે એટલે બીઝ કહીએ. હવે સી આપેલું છે, સ્વાન. એટલે કે સ્વામ છે એ કોની માટે વપરાય છે? બીઝ માટે. આપણને ખબર પડે કે બીઝનું કલેક્ટિવ નામ કયું છે? સ્વામ. હવે બીઝ માટે હોય ને, માખીઓ માટે, ત્યારે જ આપણે સ્વામ વાપરી શકીએ એમ. તો કલેક્ટિવ નામનું આપણને ચાર્ટ હોવો જોઈએ. જો હું તમને ઉદાહરણ આપી દઉં, જો અહીંયા આપણને કલેક્ટિવ નામનો એક ચાર્ટ આપેલો છે, આ રીતના તમે ક્યાંયથી પણ ચાર્ટ શોધી શકો છો. આ તો ખૂબ જ લિમિટેડ આપેલું છે, તો તમે ખૂબ જ ડિટેલમાં પણ ચાર્ટ છે એ શોધી શકો છો અને કલેક્ટિવ નામ કરી શકો છો, કેમ કે આપણી માટે એક્ઝામ ઇમ્પોર્ટન્ટ છે. આજે આપણે એ જોઈએ છીએ કે આપણને પૂછાય છે કેવું કેવું. હવે આની પછી આપણે જોઈએ,
तो के चूज द वर्ड विच केन बी सब्स्टिट्यूटेड फॉर द गिवन सेंटेंस एंड फ्रेश, एटले के शब्द समूह माटे एक शब्द आपो। आपणे ગુજરાતી વિદ્યાર્થીઓ હોય એને ખબર હશે કે ગુજરાતી લેંગ્વેજમાં આવતું કે શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો। આમાં શું આપેલું છે? અ થિંગ ધેટ ઇઝ નો લોંગર ઇન યુઝ, એટલે કે એવી વસ્તુ કે હવે એ ઉપયોગમાં લેવાતી નથી, તો એને શું લેવાનું છે ઉપયોગમાં? તો કે એનો જવાબ આવશે ઓબ્સોલેટ। આ એનો જવાબ બી તમને અહીં આપેલો જ છે। આપણે ક્વેશ્ચન જોવાના છે કે ક્વેશ્ચન કઈ રીતના પૂછાય છે। પછી અ શોર્ટનેડ फॉर्म ऑफ अ वर्ड और अ फ्रेज, एटले के कोई वर्ड अथवा तो कोई फ्रेज हो शॉर्ट फॉर्म होने शू कहे तो एब्रीविएशन, शब्द समूह मे एक शब्द है। एटले आपने खबर पड़े कि आपने आ वस्तु इम्पोर्टंट है, आ वस्तु करवी पड़े। हवे एनी पछी फिल इन द ब्लैंक्स विथ द करेक्ट प्रेपोजिशन गीवन इन द ऑप्शन्स, एटले के हवे आपने प्रेपोजिशन ने उपयोग में लेवानो छे। तो आपने बी आंसर तो आपी दीधो छे के एट उपयोग में आवशे। हवे केम आवशे ने बधुं शुं छे ए बधुं आपणे लेक्चर में डिस्कशन सारी रीते करी छे, तो तमे ते जोई शको छो। हवे आई हेव नॉट हर्ड फ्रॉम हिम ब्लैंक लास्ट वीक, एटले के लास्ट वीक हवे आपणने छे ने फोर अने सिंस में कन्फ्यूजन थशे। अहींया तमने आंसर आपी दीधो छे के सिंस, पण सिंस केम आव्यो ए आपणे जोईए। हवे आपणे सिंस अने फोर नो उपयोग जोवाना छीए। હવે આ વસ્તુ આપણે ખૂબ જ સારી રીતે ડિટેલમાં વાત કરી લીધી છે લેક્ચર્સમાં, પણ છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ નવા હશે, તો આજે આપણે વાત કરી લઈએ। જો ફોર અને સિન્સમાં છે એ ખૂબ જ સામાન્ય તફાવત છે, તમે સારી રીતે સમજો તો તમને હંમેશા માટે યાદ રહી જશે। સિન્સનો ઉપયોગ ક્યારે થાય પહેલાં એ સમજીએ। તો કે કોઈ સ્પેસિફિક સમય આપી દીધેલો હોય, ધારો કે વાત કરીએ, ધારો કે 2011થી વાત કરીને આજ સુધી વાત કરીએ, 2012થી વાત કરીએ તો આજ સુધી વાત કરીએ, એટલે કે 2012થી 2013થી 2014થી અથવા તો એક કલાક પહેલાંથી, એક અઠવાડિયા પહેલાંથી, બે દિવસ પહેલાંથી, ત્રણ દિવસ પહેલાંથી, આ બધું દર્શાવતું હોય એને શું કહેવાય? સિન્સ કહેવાય। એટલે કે એ સમયથી શરૂ થઈને આજ સુધી ક્રિયા થતી હોય ત્યારે સિન્સ ઉપયોગમાં લેવામાં આવે છે। પણ ફોરનો ઉપયોગ ક્યારે થાય? તો કે ફોર છે એ ચોક્કસ સમયગાળો દર્શાવે છે કે આ સ્પેસિફિક ટાઈમ પીરિયડ છે એ સમયગાળો દર્શાવવા માટે ફોરનો ઉપયોગ થાય। હવે આ બધું થોડું ઉપરથી જશે, તો હવે આપણે એને સામાન્ય રીતે ઉદાહરણ દ્વારા સમજીએ। ધારો કે આપણે ઉદાહરણ લઈએ, તો કે હું 2017થી ભણાવું છું, તો શું કીધું કે 2017થી, એટલે કે સ્પેસિફિક ટાઈમ આપી દીધો કે 2017, હવે 2017થી અત્યાર સુધી, તો ત્યાં શું ઉપયોગમાં લેવાય? તો કે ત્યાં સિન્સ ઉપયોગમાં લેવાય। પણ હવે હું શું કહું છું કે 2017 નથી કહેતો હું કે આ સમયથી શરૂ કર્યું એવું નથી કહેતો, પણ હું એમ કહું છું કે મારે 3 વર્ષ થયા ભણાવતા। કેટલા વર્ષ થયા? 3 વર્ષ। તો મેં શું કીધું કે સમયગાળો દર્શાવી દીધો, કે સમયગાળો આપી દીધો કે મારે એટલા વર્ષ ભણાવતા થયા, તો ત્યારે શું ઉપયોગમાં લેવાશે? ફોર। આ રીતના સમજો કે સિન્સ છે એ તમને એક સ્પેસિફિક ટાઈમ આપી દીધો ત્યાંથી અત્યાર સુધી, બાકીનું તમે સિન્સને કંઈ ચિંતા છે નહીં। પણ ફોર છે એ ખૂબ જ ડાયરેક્ટ વ્યક્તિ છે, તમને કહી દે છે કે એટલા સમય માટે, સ્પેસિફિક સમયગાળો આપી દે છે કે એટલા માટે। હવે અહીંયા જુઓ, આઈ હેવ નોટ હર્ડ ફ્રોમ હિમ બ્લેન્ક લાસ્ટ વીક, એને શું કીધું કે લાસ્ટ વીકથી, એમ નથી કીધું કે 7 દિવસ, 7 દિવસ આપેલા છે, નથી આપેલા, લાસ્ટ વીક 7 દિવસ સ્પેસિફિક દિવસો આપેલા નથી, અથવા તો સ્પેસિફિક સમયગાળો આપેલો નથી કે લાસ્ટ વીકથી, લાસ્ટ વીકથી, એટલે શું આવશે અહીંયા? સિન્સ। લાસ્ટ વીકથી આપણે શું આમાં જો એક વસ્તુ યાદ રાખજો કે ત્યારથી, પહેલા દિવસથી, ઓલા દિવસથી, પહેલા યરથી, ઓલા યરથી, આ બધું છે એ સિન્સમાં ઉપયોગમાં લેવાય। પણ એટલા સમય માટે, આટલા સમય માટે, આ બધું છે ફોરમાં ઉપયોગમાં લેવાય કે એટલા સમયથી, પછી ઓટલા સમયથી, પણ આ તારીખથી, આ વારથી, આ સમયથી, આ બધું છે એ શેના માટે ઉપયોગમાં લેવાશે? તો કે સિન્સના ઉપયોગમાં લેવાશે। આ વસ્તુ યાદ રાખજો, સ્પેસિફિક સમયગાળો હોય તો ફોર, અને કોઈ નિશ્ચિત છે એ સમય આપેલો હોય અથવા યર આપેલો હોય કે ગમે તે આપેલો હોય, ત્યાંથી અત્યાર સુધીની વાત કરી હોય, તો શું ઉપયોગમાં લેવાશે? સિન્સ। હવે એની પછી જોઈએ તો કે ફ્રોમ ધ ગિવન ઓપ્શન્સ ફાઇન્ડ આઉટ ધ કરેક્ટ એન્ટોનિમ્સ ઓફ ધ વર્ડ્સ। હવે આ તમારા બધાનો ફેવરિટ ટોપિક છે કે સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ છે, આની પછી સિનોનિમ્સ હશે, છે ને, છે, એ બધા છે, એ બધા વોકેબ્લરીના ટોપિક્સ છે, તો વોકેબ્લરી તમારે કરવી હોય તો એની પણ આપણી ઈ બુક છે, જે તમને નીચે આપેલી લિંક છે ઈ બુકની એમાંથી મળી જશે, માત્ર 49 રૂપિયાની છે। તમે ડાઉનલોડ કરશો એટલે તમને 5000 MCQમાં મળશે, જેમાં તમને આ રીતના પૂછે છે। મિત્રો, મારો એક ધ્યેય છે કે મેં તમને ક્વેશ્ચન છે એ રીતના આપ્યા છે
કે જેમાં તમને પેપરમાં પૂછાય આવે છે. હવે ઘણા વિદ્યાર્થીઓ કેવું કરતા હોય છે, ઇંગ્લિશનું ગુજરાતી, ઇંગ્લિશનું ગુજરાતી, ઇંગ્લિશનું ગુજરાતી કરતા હોય છે. તમારે ક્વેશ્ચન્સનો રેશિયો જોવાનો છે. પીએસઆઈની એક્ઝામ જુઓ, તમને ઇંગ્લિશનું ગુજરાતી ક્યાં જોવા મળે છે? નથી જોવા મળતું. ખૂબ જ ઓછા એવા ક્વેશ્ચન્સ છે જે જોવા મળે છે અમુક એક્ઝામ્સમાં. તો આપણી માટે જે માર્ક ગેઇનિંગ છે એ કરવાનું, આ સિનોનિયમ્સ એન્ટોનિયમ્સ છે એ બધું આપણને પૂછાઈ આવે છે. અને ઘણા બીજા વોકેબ્યુલરીના પ્રકાર છે જે પૂછાઈ આવે છે, એમસીક્યુના પ્રકાર છે પૂછાઈ આવે છે. અને હવે જે બોર્ડ છે તો નવા નવા ક્વેશ્ચન્સ જ કાઢે છે, કેમ કે આ બધું તો જૂનું થઈ ગયું છે. એટલા માટે આપણે પણ એડવાન્સમાં થતું રહેવું પડે. તો આપણી જે બે ઈ બુક છે એની સાથે તમને ત્રીજી ઈ બુક તો એમને મળશે. તો એ ઈ બુક છે એમાં તમને આ રીતના ક્વેશ્ચન્સ આપેલા છે કે એક એક ટોપિક વાઇઝ અને બધા ડિટેલ્સમાં ક્વેશ્ચન આપેલા છે કે જેથી તમને ખબર પડે કે આ રીતના ક્વેશ્ચન્સ પૂછાય આવે છે. અને ઓછા ક્વેશ્ચન્સ નથી, તમને ઢગલો બધ પહેલી બુકમાં 10,000 જેટલા છે અને બીજી બુકમાં 5,000 ક્વેશ્ચન્સ છે. અને એની સાથે ત્રીજી બુક તો તમને ફ્રી મળવાની છે. તો હવે પહેલાં આપણે જોઈ લઈએ અત્યારે. હવે આપણને શું આપેલું છે? બિલો આપેલું છે. આનું આપણે વિરુદ્ધાર્થી, ઇન્ટોનિયમ્સ એટલે વિરુદ્ધાર્થી, સામાન્ય રીતે આપણને ખબર છે. હવે બિલોનું આપણે અબો આપેલું છે. હવે બિલોનું મિનિંગ શું થાય? નીચે ના થાય. બિલોનો મિનિંગ થાય ની નીચે. શું થાય? ની નીચે. અને અબોનો મિનિંગ થાય ની ઉપર. ની ઉપર એટલે કે કોઈ વસ્તુ આપેલી હોય એની નીચે અથવા તો એની ઉપર દર્શાવવાનું હોય ત્યારે બિલો અને અબોનો ઉપયોગ થાય. ધારો કે ટેબલની ઉપર, ટેબલની નીચે. ટેબલની ઉપર એટલે અબો, ટેબલની નીચે એટલે બિલો. આ રીતના અબો અને બિલોનો ની ઉપર અથવા તો ની નીચે દર્શાવવા માટે ઉપયોગ થાય છે. આ વસ્તુ યાદ રાખજો. હવે પ્રિવેન્ટ. પ્રિવેન્ટનો મિનિંગ શું થાય? કે રોકવું. કોઈ વસ્તુ થતી હોય એને રોકવા માટે આપણે પ્રિવેન્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે પ્રિવેન્ટનો વિરુદ્ધાર્થી શું થાય? તો કે કોઈ વસ્તુ થતી હોય એને આપણે રોકતા હોય, અથવા તો કોઈ વસ્તુ થતી હોય એને આપણે હેલ્પ કરતા હોય, મદદ કરતા હોય કે ના ભાઈ તું થા થા થા, તો શું થયું? એ એટલે કે હેલ્પ. જો એ ઓપ્શન આવે છે જવાબ. હવે એની પછી છે સિનોનિમ્સ. આ પણ તમારો ફેવરિટ ટોપિક, હોટ ટોપિક. અને તમે ઈબુકમાં કરી શકશો ખૂબ જ સારી રીતે. અને તમને મેં તમને કીધું એમ, તમારે વર્ડ્સનો ઢગલો જોતો હોય તો ઇંગ્લિશ ન્યૂઝપેપર લઈને બેસી જાઓ, બીજું એક પણ મટીરિયલ કરવાની જરૂર છે નહીં. તમને ઈબુકમાં એટલે કે એમસીક્યુ બુકમાં જેમાં આપણે એમસીક્યુનો સમાવેશ કરેલો છે એ તમે સોલ્વ કરશો એટલે તમને તમારું લેવલ પણ ખબર પડશે અને આપણને એ પણ ખબર પડશે કે આપણે ક્યાં લેવલ પર છીએ અને આપણે કેટલું આગળ જવું જોઈએ અને ક્વેશ્ચન્સ છે કઈ ટાઈપને પૂછાય આવે છે. હવે આપણને આપેલા છે સમાનાર્થી, એમાં છે નોમેડિક. નોમેડિકનો મિનિંગ શું થાય? તો કે રખડતું હોય, રચડતું હોય, વિચરતું કહેવાય સામાન્ય રીતે શુદ્ધ ગુજરાતીમાં, વિચરતું. હવે વિચરતુંનું શું થાય? તો કે એબિડન્ટ ન થાય, પરમાનન્ટ તો ન જ થાય, કેમ કે પરમાનન્ટ તો ન જ હોય શકે, હેપી પણ ન થાય. અને તો જવાબ શું હોય? અનસેટલ્ડ, એટલે કે તે સેટલ નથી અને વિચર્યા કરે છે. પછી સ્ટુપિડ. સ્ટુપિડ તો આપણને ખબર જ છે, ઘણી વાર સાંભળ્યું છે મૂવીઝમાં આમ તેમ, સામાન્ય રીતે આપણે સાંભળીએ છીએ. તો સ્ટુપિડનું તો બ્રિલિયન્ટ તો ના જ થાય, ફાસ્ટ તો ના જ થાય, ઇગ્નોરન્ટ પણ ના થાય. તો શું આવશે? ડમ્બ. બી છે એ સાચો જવાબ છે. હવે એની પછી શું છે? તો કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે આપણને અહીંથી શું ખબર પડશે કે આ બ્લેન્ક્સ જે આપેલી છે, લેટ ધ ફ્લાવર્સ બ્લેન્ક, અહીં ઓપ્શન શું આવે છે? નોટ બી પ્લકડ. હવે આ નોટ બી પ્લકડ છે એ તમને ક્યારે ખબર હોય? જો તમને ગ્રામરના છે એ બધા કાળ આવડતા હોય, તો કાળ આવડશે તો તમને છે એ વાક્ય પૂરું કરતા આવડશે. એટલા માટે કાળ જરૂરી છે. અને બીજી વસ્તુ એ કે ઇંગ્લિશ ગ્રામરનું સ્ટ્રક્ચર છે, અથવા તો કોઈ પણ સેન્ટેન્સ લઈએ એનું એક સ્ટ્રક્ચર છે. હવે સ્ટ્રક્ચર આપણને ખબર હોવી જોઈએ કે આ સ્ટ્રક્ચરનો એન્ડ કઈ રીતના આવશે, તો તમે છે એ આ કરી શકશો. હવે આમાં કેવું કરવાનું હોય છે કે આપણે આ ચાર ઓપ્શન આપી દીધેલા છે ને, આ ચાર ઓપ્શનમાંથી આપણે એલિમિનેટ કરતા શીખવું પડશે. આમાં એ જ પદ્ધતિ ઉપયોગમાં લેવાય જે આપણે ગ્રામર ઉપરથી અમુક ક્વેશ્ચન્સ હોય એમાં. તો અહીંયા જોઈએ તો કે લેટ ધ ફ્લાવર્સ નોટ પ્લકડ. તમે કેવું કરશો? જો ઇંગ્લિશ ગ્રામર છે ને સારી રીતે કરશો ને કાળને, એવું પછી તમે ખાલી આમ વાંચશો ને તો તમને એમ લાગશે કે ના, નોટ પ્લકડ તો સૂટ જ નથી થતું. તો ગીતનો ગાતા હોય કે ગીતમાં આમ રાગ ન હોય એવું લાગશે કે નોટ પ્લકડ નથી મજા આવતી, પછી નોટ બી પ્લકિંગ એ નથી મજા આવતી એવું લાગશે. તમે એકવાર ગ્રામર સારી રીતના કરશો ને એટલે એવી ખબર પડવા મળશે. પછી નોટ બી પ્લકડ, હા કંઈક સારું લાગે છે, આપણને એવું ફીલ થશે અંદરથી જ્યારે તમને ગ્રામર છે પરફેક્ટ ફાવી જશે. પછી નોટ બીંગ પ્લકડ. હવે આપણે છે ને એક્ઝામ્પલ્સ લઈએ છીએ એટલે હું તમને ત્યાં ડિટેલમાં નથી જતો, આપણે ખાલી શબ્દો બધા જોઈ લઈએ. હવે નોટ બી પ્લકડ એ આવશે આપણને ખબર પડે. પછી યુ બ્લેન્ક ટુ લેન્ડ મી યોર બુક્સ. હવે આપણને ઓપ્શન્સ આપેલા છે,
आर रिक्वेस्टिंग, रिक्वेस्टिंग, आर रिक्वेस्टेड, हैव रिक्वेस्टिंग. हवे आ वस्तु एज सेम एज इट इज, के तमने ग्रामर आवडतू होय, बाकी रचना आवडती होय तो आ आवडे. विद्यार्थी मित्रों ने जो ग्रामर में प्रॉब्लम पड़त हो अथवा तो काळ में प्रॉब्लम पड़त हो, काळ शीखो तो तमने आ ब्लेंक्स आवडे. आवडिया 66 થી 92 સુધીની બ્લેન્ક્સ આ જ છે, તો તમારી માટે કાળ શીખવો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો કાળ શીખવો હોય તો તમે કહેશો તો આપણે કાળ પણ શરૂ કરશું. બધા ઇંગ્લિશ ગ્રામરના આપણા ઘણા લેક્ચર ઓલરેડી આવી ગયા છે, કાળ હજી આપણે નથી કરાવ્યા. જો એવું લાગે તો આપણે કાળ પણ કરાવી દેશું. હવે એની પછી છે એક્ટિવ પેસિવ. હવે આ બધું છે હું કરાવતો નથી, તમને ખાલી કહી દઉં છું કે આ રીતના ક્વેશ્ચન્સ પૂછાય છે. આપણને ખબર પડે કે એક્ટિવ પેસિવના ક્વેશ્ચન પણ પૂછાઈ આવે છે, એટલા માટે આપણી માટે આ પણ જરૂરી છે. અને એની પછી છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. હવે આમાંથી શું હશે તો કે તમને ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરવાનું કહેશે અને ઇનડાયરેક્ટનું ડાયરેક્ટ કરવાનું કહેશે. એટલે કે અરણની સીતાને સીતાનું હરણ કરી આમથી આમને આમથી આમ ફેરવશે અને તમને આન્સર લાવવાનું કહેશે. જો તમે આન્સર લાવી શકો તો તમે પીએસઆઈ, જો તમે ન લાવી શકો તો થોડો પ્રોબ્લેમ પડશે. એટલા માટે ઇંગ્લિશ ગ્રામર છે એ આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે ઇંગ્લિશ ગ્રામર ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તો આપણે એને એ રીતના ટ્રીટ કરવો પડે કે આપણે એને આપણે લાઈફનો પાર્ટ બનાવવો પડે. આપણે કેવું કરીએ છીએ કે ગોખી નાખીએ છીએ, જેના લીધે ક્યાંક ને ક્યાંક કચાશ રહી જાય છે. ઇંગ્લિશને સમજતા શીખો તો ઇંગ્લિશ છે તમને પણ સમજશે અને તમારો સાથ એક્ઝામમાં આપશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જૂના પેપરની લિંક્સ અને આપણી ઈબુકની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ઈબુક તમારે ડાઉનલોડ કરી હોય તો તમે કરી શકો છો, ખૂબ જ ફાયદામાં અત્યારે તમને મળી રહેશે. આભાર.